એરપોર્ટ પર આજે અફરાતફરી મચી ગઈ હતી મુસાફરોથી ભરેલા એક વિમાન નજીક પુશબેક વાહન સળગી ઉઠ્યું હતું ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા સળગતા વાહનની નજીક જ એર ઇન્ડિયાની જામનગર માટે ઉડનારી ફ્લાઇટ ઊભી હતી એર ઇન્ડિયાની આ ફ્લાઇટમાં પંચ્યાસી મુસાફરો હોવાથી આગ લાગતા મુસાફરો તથા એરપોર્ટ ઓથોરિટીના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા તમામ મુસાફરો સાથે વિમાને સુરક્ષાપૂર્વક જામનગર તરફની ઉડાન ભરી હતી જોકે આ સમગ્ર ઘટનાક્રમથી ફ્લાઇટ મોડેથી રવાના થઈ હતી ગુજરાત સરકારે વાહન ચાલકો માટે નવી પોલિસી જાહેર કરી છે હવે તમે નવું વાહન ખરીદશો તો તેમાં જૂના વાહનનો નંબર રાખી શકશો તમે જૂનું વાહન કોઈ અન્યને વેચશો તો તે ખરીદનારે નવા નંબર લેવાના રહેશે એટલે કે હવે નવા વાહન પર જૂનો નંબર ઉપયોગ કરી શકશો અને સેકન્ડ હેન્ડ વાહન પર નવો નંબર ઉપયોગ કરવાનો રહેશે જો કે આવું એક જ કેટેગરીના વાહનોમાં થઈ શકશે એટલે કે જૂના ટુ વ્હીલરના નંબર નવા ટુ વ્હીલરમાં જ ચાલશે મહત્તમ બે વખત જૂના નંબર રિટેન કરી શકાશે એટલે કે તમે વધુમાં વધુ ત્રણ વાહનમાં એક જ નંબર રાખી શકશો નંબર રિટેન કરવા માટે કેટેગરી મુજબ ચાર્જ પણ ચૂકવવો પડશે ટુ વ્હીલરના ગોલ્ડન કેટેગરી નંબર રિટેન કરવા આઠ હજાર સિલ્વર નંબર રિટેન કરવા ત્રણ હજાર પાંચસો તથા અન્ય નંબર રિટેન કરવા બે હજાર રૂપિયા ચૂકવવા પડશે ફોર વ્હીલર વાહનોમાં ગોલ્ડન નંબર રિટેન કરવા ચાલીસ હજાર સિલ્વર નંબર રિટેન કરવા પંદર હજાર તથા અન્ય નંબર રિટેન કરવા આઠ હજાર ચૂકવવા પડશે જામનગર શહેરમાં આઠ જાન્યુઆરીએ કોરોનાના પચાસ કેસ નોંધાયા હતા ગઈકાલે નવ જાન્યુઆરીએ ચાલીસ કેસ નોંધાતા સંક્રમણમાં ઘટાડો થવાના રાહતરૂપ સંકેત મળ્યા હતા પરંતુ આજે ફરી કોરોનાના નવા છેતાલીસ કેસ નોંધાતા ફરીથી સંક્રમણમાં વધારો જોવા મળ્યો છે શહેરના છેતાલીસ કેસ ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાં નવા અગિયાર કેસ સામે આવતા આજે સમગ્ર જિલ્લામાં કુલ સત્તાવન કેસ નોંધાયા છે દેશમાં વધતા કોરોના સંક્રમણને પગલે વિવિધ એરલાઇન્સ વિવિધ છૂટ આપી રહી છે એર ઇન્ડિયામાં એકત્રીસ ત્રણ બે હજાર બાવીસ સુધીની ડોમેસ્ટિક ફ્લાઇટમાં પ્રવાસની તારીખ બદલવા પર કોઈ ચાર્જ નહીં લાગે એટલે કે તમે મુસાફરીના આયોજનમાં ફેરફાર કરો તો નવી તારીખની ફ્લાઇટ બુકિંગ પર કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો નહીં પડે ઉલ્લેખનીય છે કે આ ઓફર એકત્રીસ માર્ચ સુધી જ અમલી રહેશે